ભાવનગરની વાત કરીએ, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 300 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જી હા, અંદાજિત 100 જેટલા બાળકો સહિત 300 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. તળાવ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા પછી ઝેરી ખોરાકી અસર થઈ છે. 200થી વધુ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે. નવનીત, ફૂડ પોઈઝનિંગની અસર ભાવનગર જિલ્લામાં 300 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે, સમગ્ર મામલો શું રહ્યો? નિધિ, ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર જિલ્લાનું જે પાલિતાણા છે ત્યાં ગઈકાલે જે તળાવ વિસ્તાર છે એમાં લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગની અંદર લોકોએ ચિકન બિરિયાની ખાધી હતી. આ ખોરાક લીધા બાદ જે આમાંથી લગભગ 100 બાળકો અને 200 જેટલા લોકો સહિત 300 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ તમામ લોકોને મોડી રાત્રિના જે પાલિતાણાની ખાનગી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ હતી અને એને લઈને તમામ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જે રીતના મોટી સંખ્યામાં લોકો દાખલ થયા, હોસ્પિટલને દોડધામ મચી ગઈ હતી અને મોડી રાત્રિ સુધી લોકોને ટોળે ટોળે રહ્યા હતા. જોકે હાલ તમામ લોકોની જે સારવાર છે એ ચાલી રહી છે. મોટાભાગના લોકોની તબિયત સ્થિર જણાવાઈ રહી છે અને તમામ મોટાભાગના લોકોને ખાનગી હોસ્પિટલમાંથી ખસેડીને સરકારી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. જી બિલકુલ નવનીત, પૂરી માહિતી માટે આભાર. તો ભાવનગરના અંદાજિત 300 જેટલા લોકો, જેમાંથી 100 જેટલા બાળકો પણ છે, આ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ.